ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ચેપ્ટર નંબર 23 છે, સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ એ ભણીશું. પહેલાં તો આ ઓરેન્જ કલરનું બોક્સ છે એમાંથી પણ આપણને પૂછાઈ શકે, એટલા માટે પહેલાં એ જ જોવાનું છે. એવું નથી કે એક્સરસાઇઝમાંથી જ પૂછાય, એટલે આપણે પહેલાં ઓરેન્જ બોક્સ જોશી. સ્મોલ એટલે કે લિટલ, બેનો અર્થ થાય નાનો. ઓનેસ્ટ ટ્રુથફુલ, પ્રામાણિક. લેમ્પ અને જમ્પ એટલે કે ઠેકડો મારો, બેનો મતલબ એક જ છે પણ એકબીજાનું સમાનાર્થી છે. પછી છે રીચ, તો કે વેલ્થી, પૈસાદાર હોય એને રીચ પણ કહી શકીએ અને વેલ્થી પણ કહી શકીએ. સેમ અને સિમિલર એટલે કે સરખું. લેટ અલાઉ એટલે કે તમને મંજૂરી આપવી. પછી છે સ્ટડી અને લર્ન, સ્ટડી એટલે શીખવું અને લર્ન એટલે પણ શીખવું. લાર્જ અને બિગ, બેનો મતલબ થાય મોટું. કોસ્ટલી અને એક્સપેન્સિવ એટલે કે મોંઘું. આ થઈ ગયું આપણું ઓરેન્જ કલરનું બોક્સ, એ છે તમારે પાકું કરવાનું રહેશે. અને પછી છે એક્સરસાઇઝ છે, અહીંયા તમને દીપા અને ડાયના બે છોકરીઓ આપેલી છે. આ જે સ્પેલિંગ છે એના આ સમાનાર્થી સ્પેલિંગ છે, આડાવડા છે, પણ એના સ્પેલિંગ છે એ દીપ ડાયનાને વ્યવસ્થિત આવડતા નથી એટલે આડાવડા લખેલા છે. આપણે વ્યવસ્થિત કરવાના છે. પહેલો શબ્દ છે વાઇડ, વાઇડ એટલે પહોળું. મેં તમને અહીંયા ઉચ્ચાર અને અર્થ બંને લખેલા છે, તમે પણ લખશો. વાઇડ એટલે કે પહોળું, અને એનો સમાનાર્થી છે બ્રોડ, બ્રોડ એટલે પણ પહોળું થાય. ઓકે, એના પછી છે હ્યુજ, હ્યુજ એટલે વિશાળ. અને લાર્જ, આ સ્પેલિંગને આપણે વ્યવસ્થિત ગોઠવું એટલે શું થઈ ગયું, લાર્જ. લાર્જ એટલે પણ મોટું અથવા વિશાળ. કલેક્ટ, કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠું કરવું. ગેધર, ગેધરનો મિનિંગ પણ ભેગું કરવું અથવા એકઠું કરવું થાય. વીકડ એટલે કે દુષ્ટ, અને બેડ એટલે પણ દુષ્ટ એટલે ખરાબ એનો મતલબ થાય. શાઇનિંગ એટલે કે ચમકવું, અને બ્રાઇટ, બ્રાઇટ એટલે પણ ચમકવું થાય, તેજસ્વી થાય. અનહેપી, અનહેપી એટલે કે દુઃખી, અને સેડ, સેડનો મિનિંગ પણ શું થાય, દુઃખી. પાવરફુલ એટલે કે શક્તિશાળી, અને સ્ટ્રોંગ, સ્ટ્રોંગનો મતલબ પણ શું થાય, શક્તિશાળી. બલ્ગર, બલ્ગર એટલે કે ચોરી કરવી, અને રોબર, રોબર એનો મિનિંગ છે ઈ એનું, રોબર એટલે પણ ચોરી કરવી જ થાય. બલ્ગરનું સમાનાર્થી છે રોબર. આ સ્પેલિંગ જે આપણે લખી છે એ સાચા સ્પેલિંગ છે. વાઇઝ, વાઇઝ એટલે ડાહ્યું, ચતુર. ક્લેવર એટલે પણ ડાહ્યું, ચતુર, હોશિયાર એવા થઈ શકે. કોસ્ટ એટલે કિંમત, અને પ્રાઇઝ એટલે પણ કિંમત થાય. આ જે સ્પેલિંગ છે એના, આ સ્પેલિંગ છે એના સમાનાર્થી છે, અને ઓરેન્જ કલરના બોક્સમાં પણ જે આપેલા છે એ બધા આપણે પાકા કરવાના રહેશે. આ રીતે તમારે લખવાનું પણ છે અને પાકું પણ કરવાના રહેશે. થેન્ક યુ.